બોલો, તમારી પરિસ્થિતિઓ કઈ કઈ પરિસ્થિતિઓમાંથી તમને આમ પસીનો લાવી દીધો? જરા હું સાંભળું. મને ફક્ત, હું અંજુલા બોલું છું, મને ફક્ત ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ દેખાતા હતા અને એનું વાઇબ્રેશન શરીરમાં ખૂબ જ સારું લાગતું હતું. અને પછી મૌનની અંદર પણ મને એ સેમ ઇન્સ્ટ્રુમેન્ટના અવાજો બહુ જ શાંતિથી દેખાતા હતા. અને દૂરનો ક્યાંકનો અવાજ પણ સંભળાણો હતો. પણ ફૂલ્લી એ બે મ્યુઝિકની અંદર વાઇબ્રેશન સારા આવ્યા હતા. ઓકે, એટલે સાયલેન્સમાં ને એમાં 10 મિનિટ બેસવા માટે કઈ તકલીફ નહીં થઈ? નહીં થઈ. ઓકે, ગુડ 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 ટુ નો. જાણે ઘરમાં કોઈ છે નહીં, છતાં પણ એવું લાગતું હતું કે કોઈક ના પગલા ધીમે 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 મારા હાર્ટ બીટ પર અથડાઈ રહ્યા છે. ને ઘરમાં બેઠી છું એટલે એસી નો અવાજ ચાલ્યા કરે છે આજુબાજુ. મ્યુઝિક ચાલતું હતું ત્યારે મને જેટલા મ્યુઝિક ના અવાજ ખબર છે એ લાઈક સિતાર, પછી બાંસુરી, પછી બેકગ્રાઉન્ડમાં પિયાનો ના નોટ્સ વાગ્યા કરતા હતા, અને પછી એકદમ પેલા ટિંકલિંગ સાઉન્ડ. આઈ ડોન્ટ નો વોટ કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ વોઝ ધેટ, બટ છેલ્લે એ વાગતું હતું. અને એ જયારે મ્યુઝિક વાગતું હતું ત્યારે કાનથી એ સંભળાતું હતું અને આંખોથી આઈ વોઝ બિઝી લુકિંગ એટ ધ પિક્ચર, સ્ક્રીન ઉપર હતું એ. અને એમાં લાઈક એક એક ફિગર્સ ની આજુબાજુ જે ઓરા હતી, એ જેની સામે જોઈએ એની જ ઓરા હાઈલાઈટ થતી હતી. આઈ ડિસ્ટિંગ્વિશ ધેટ, કે પછી બીજી ફિગર ને જોઈએ ત્યારે એની દેખાય, એ એ કઈક બહુ ગમી ગયું. સો આઈ વોઝ એન્ગેજ ધેર. પછી મૌન હતું ત્યારે તો આઈ લિટરલી ફોલોડ યોર ઇન્સ્ટ્રક્શન્સ કે કયા કયા અવાજ સંભળાય છે, તો આઈ વોઝ ટ્રાઇંગ ટુ લિસન. એટલે પછી નીચે ટીવી ચાલે છે એમાં સાઉન્ડ આવે, એનું બાસ સંભળાય, પછી નીચે કિચન ડ્રોવર્સ ખોલ બંધ થાય સંભળાતું હતું. આઈ વોન્ટ ટુ હિયર ધીસ. મારા રૂમમાં અહીંયા આગળ ક્લોક છે તો એનું ટિકટોક કોન્સ્ટન્ટ સંભળાતું હતું. ઓકે, ગોટ ઈટ. અને પછી એક વાર તમારું માઉસ ક્લિક કરો છો એ મને સંભળાય. મેં સ્ક્રીન શેર બંધ કરી દીધી એટલે સંભળાયું તમને. ગુડ ગુડ ઓબ્ઝર્વેશન.
ગોપીબેન ઓમ શાંતિ. બિગિનિંગ થી મારા ઘરે એર કન્ડિશન ચાલુ હતું, તો પછી મને થયું મને અંદર જવા દે. પછી મેં મારા હાર્ટબીટ સાંભળ્યા, પછી મેં કીધું હવે મને 7 ચક્રાસ પર બ્રીધિંગ કરવા દે. એ કર્યું, પછી કૃષ્ણની બાંસુરી ફ્લ્યુટ વોઝ આઉટસ્ટેન્ડિંગ. ધેટ રિયલી પુટ મી સો રિલેક્સ, સો રિલેક્સ આઈ ડિડન્ટ નો વેન ઇટ એન્ડેડ. રિયલી ધીસ વોઝ અ બ્લેસિંગ. ઉર્મિલા બોલું છું. મને એકદમ ડાઉન, આખો નિમિત્તે ડીપ બ્રીધિંગમાં જતી રહી અને આઈ ફીલ કે આઈ ડુ સમથિંગ, હું કશું જોયા કરતી હોય એવું મને લાગ્યા કર્યું. અને તમે 10 મિનિટ સ્ટડી બેઠા હતા? બેઠી, યા 10 મિનિટ સુધી કોન્સ્ટન્ટલી બેસી રહ્યા. મને આખો ડીપલી, મારા શ્વાસ ઓછા થવા માંડ્યા અને એમ ડીપલી કઈક મને ફીલિંગ થતું હોય એવું લાગ્યું અંદરથી. બીજું કઈ? હા લતા, વૈશાલીબેન, હું સ્ક્રીન ઉપર જોતી હતી અને જે તપસ્વી ની મૂર્તિ હતી જેના પર શિવ બાબા આત્મા ફોકસ કરતી હતી, આઈ કેન હિયર માય હાર્ટબીટ બ્રીધિંગ એન્ડ ધેન લેટર ઓન ટીવી વોઇસ કેમ, સો ધેટ વોઝ માય. એક એનીબડી એલ્સ? નહીં. પહેલી બેનો સુધા બોલું છું. મને જયારે ફ્લુટ વાગતી હતી ત્યારે પાણીનો ઓશનમાં જે અવાજ આવતો હોય એવું રિયલાઇઝ થયું, અને જ્યારે સિતાર વાગતી હતી ત્યારે ઝાડવા બધા પ્લાન્ટ્સ ડાન્સ કરતા હોય એવું અનુભવ થયું, અને ધેન આઈ વોઝ કોન્સન્ટ્રેટિંગ ઓન માય બ્રીધિંગ અને ધેટ્સ વોટ આઈ કેમ આઉટ ઓફ ઇટ. વિચારો આવતા હતા પણ ધેન આઈ કેમ આઉટ ઓફ ઇટ. મેં જે તમને 3 વખત કીધું ને ઓમ શાંતિ બોલવા માટે, તો જે લોકો ઘણા વખતથી બ્રહ્માકુમારીઝમાં છે અને બધાને ખબર છે કે ઓમ શાંતિ 3 વાર બોલવાની સ્ટાઇલ દાદી જાનકીની છે, રાઈટ? તો જે બી જેને સંભળાયું, જેને બી આ એક્સરસાઇઝ કરી, યુ નો ઇન્ટરેસ્ટિંગ, આપણને એટલું બધું બહારનું સંભળાય છે એ બહારના સાંભળવામાં ઇન્દ્રિયો એટલી બધી એંગેજ છે અને એ ઇન્દ્રિયો એંગેજ થઈને આપણે એટલા બધા એડિક્ટેડ થઈ ગયા છે કે બોલવું એ એડિક્શન થઈ ગયું છે. રાઈટ? બોલવું એ એડિક્શન થઈ ગયું છે ને. એટલે દાદી એવું કે પહેલું ઓમ શાંતિ એટલે હું કોણ, બીજું ઓમ શાંતિ એટલે મારું કોણ, અને ત્રીજું ઓમ શાંતિ એટલે આ બંનેના મિલનથી મારી પ્રાપ્તિ શું, આ બંનેના સંબંધથી મારી પ્રાપ્તિ શું, આપણે મ્યુઝિક સાંભળ્યું, આપણે ક્લોકનો અવાજ સાંભળ્યો, માઉસનો અવાજ સાંભળ્યો, વોટ એવર, ધડકનનો અવાજ સાંભળ્યો. આત્મા અને પરમાત્માના કનેક્શન થી મને પ્રાપ્તિ શું? એટલે પહેલા છે, પહેલી ઓમ શાંતિ એટલે દાદી કે શાંત સ્વરૂપ, હું શાંત સ્વરૂપ છું એટલે હું કોણ? ઓમ શાંતિ.
મારું કોણ, શાંતિનો સાગર, રાઈટ, અને મને પ્રાપ્તિ શું. મારી શાંતિ અને પરમાત્માની શાંતિ મળે અને જો એનો સંબંધ બંધાઈ જાય તો પાપથી પવિત્રતા. અને પવિત્રતા પ્રાપ્ત થઈ જાય તો સત્ય મૌનની અનુભૂતિ થાય. તો દાદી બોલે તો ફક્ત ત્રણ શબ્દ, પણ એ ત્રણ શબ્દની અંદર ભંડાર જ્ઞાનનો કેટલો. આપણે જ્યારે બી એક્સપેરિમેન્ટ કર્યું ત્યારે હું કોણ એના ઉપર જો હું સ્થિત થઈ ગઈ હોત સંપૂર્ણ રીતે તો મને બહારના અવાજ ન આવત. મને બહારના અવાજ આવ્યા જ એટલે કારણ કે હું બહાર હતી. યુ ગેટિંગ ઇટ? અને બહાર રહીને અંતરની શાંતિ કેવી રીતે મળે? બટ આઈ વોઝ ફોલોઈંગ યોર ઇન્સ્ટ્રક્શન્સ. તમે કીધું તું કે અવાજ સાંભળવાના. હા, તો અવાજ તો આત્માનો અવાજ પણ તો સંભળાય ને. આત્મિક સ્મૃતિની અંદર અનુભૂતિમાં પણ તો રહેવાય ને. મેં એવું તો નહીં કીધું આત્મિક સ્મૃતિમાં નહીં રહેવાનું, એવું તો ઇન્સ્ટ્રક્શન એવું તો ઇન્સ્ટ્રક્શન નહોતું આપ્યું ને. હું કશું કહું? હા બોલો. મને છે ને બંને મ્યુઝિક ના અવાજ સંભળાયા, પછી જયારે બધું શાંત થઈ ગયું ત્યારે મારું મન શાંત થઈ ગયું અને આપણે પેલામાં જઈએ ને ધ્યાનમાં એવી રીતે વહી ગઈ. એક પણ વિચાર નહીં, કાંઈ નહીં. મારા ઘરમાં એરકન્ડિશન ચાલે છે એ પણ મને ખબર નથી કે ચાલતું હતું અન્ટિલ વી સ્ટોપ, યુ નો. એટલે દેટ ઇઝ વોટ. અને એ માઉસનું ક્લિક પણ મને નથી સંભળાયું, ખાલી મને પેલી મ્યુઝિક જ સંભળાયું. મ્યુઝિક બંધ થઈ ગઈ ને પછી મારું મન પેલામાં જતું રહ્યું, યુ નો. આપણે આ કરીએ ને એવી રીતે બસ, ને કાંઈ નહીં, કશું ના સંભળાયું. શાંત 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 તમારી કોમ્પિટિશન છે એવું બોલી હતી, નહોતી બોલી, રાઈટ? એટલે વોટ યુ ફેલ્ટ, ધીસ ઇઝ યોર ટ્રુ ફર્સ્ટ સ્ટેપ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન. બીકોઝ જ્યારે બી બલ્લાના જમાનામાં જયારે બાબાએ આ બ્રહ્માકુમારીનું યજ્ઞ ચાલુ કર્યું ને, ત્યારે 14 વર્ષ સુધી જે દાદીઓએ તપસ્યા કરી છે ને, એ લોકોએ 4-4, 5-5 કલાક બેસીને કરી છે. આપણી 5 મિનિટ બેસીને સીધા બેસવાની પણ આપણી કેપેસિટી નથી. ચલો ફિઝિકલની વાત છોડી દો કે ચાલો તમે ફિઝિકલ, હું તો એમ કહું તમે સુઈ જાઓ, હે ને, તમને બેસવાની તકલીફ છે તમે સુઈને કરો. હવે સુઈને તો એમાં તો હાલવાની જરૂર નથી ને, રાઈટ? તમને ખબર છે ગૌતમ બુદ્ધ છે ને, એનો એક શિષ્ય હતો, 40 વર્ષથી શિષ્ય હતો એ ગૌતમ બુદ્ધ છે ને. 40 વર્ષથી શિષ્ય રોજ રાતના ગૌતમ બુદ્ધને નોટ કરે. અને ગૌતમ બુદ્ધ જે હતા એ એક જ પડખે સૂતા હતા. તમે લોકોએ ગૌતમ બુદ્ધનું સ્ટેચ્યુ જોયું હશે, એક આમ જ પડખે સૂતા હતા, રાઈટ? તો ગૌતમ બુદ્ધના શિષ્યએ કીધું કે તમે રાતના સુવો છો કે આખી રાત જાગો છો? હું 40 વર્ષથી તમને જોઉં છું, તમે પડખું જ ફેરવતા નથી. તો ગૌતમ બુદ્ધે કીધું કે મારી નિંદ્રા એટલી શાંત અવસ્થાની હોય છે, મને કોઈ સંકલ્પ નથી આવતો, મારી એટલી સુખદાયી નિંદ્રા હોય છે કે મને પડખું ફેરવવાની જરૂરત જ નથી. તમે જોજો, તમારે તમારી સ્લીપને, પાછળની સ્લીપને નોટ કરજો. જે વખતે તમારું માઇન્ડ બહુ કામ કરતું હશે ને, તે પડખા ઘડી ઘડી ફેરવશો તમે.
જે લોકોની સ્લીપ નાઇસ ના હોય ને એ લોકો પડખા પહેરવે, પડખા પહેરવે એટલે બાજુવાળાને ખબર પડી જાય કે આ ઊંઘતી નથી. ભલે પછી આપણે એમ કહે કે હું ઊંઘી છું, પણ આખો પછી પાછી ઘણા લોકો એમ સવારે ઉઠીને કે મેં તો આખી રાત પડખા ફેરવ્યા છે, બરાબર, આ તો આખી રાત પડખા ફેરવ્યા એટલે શું, હું આખી રાત સૂતી નથી. તો સૂતી નથી તો શું કરતી હતી, આઠ કલાક બોલતી હતી. હવે રાતના શું છે, બાજુવાળાને જગાડીને બોલીએ તો પછી કાં તો આપણામાં સભ્યતા બહુ હોય અને કાં તો ડર હોય, બેમાંથી એક. એટલે કાં તો આપણે કોઈને ડિસ્ટર્બ કરીને સભ્યતા હોય એટલે આપણે ડિસ્ટર્બ ના કરીએ, પણ મન બોલવાનું બંધ નથી કરતું ને. અને મનનું મૌન જ સાચું મૌન છે. અને જ્યાં સુધી મનનું મૌન ના આવે ત્યાં સુધી આધ્યાત્મિકતાના માર્ગ પર આપણે ફક્ત પડખા જ ફેરવીએ. હેને આપણે પડખા ફેરવ્યા રાખે, ઓ ઝૂલે ઝૂલેલાલ ઝૂલે ઝૂલેલાલ એમ, રાઈટ. આપણે હું શાંત સ્વરૂપ આત્મા છું કહેવા માટે આપણે પોતાની જાતને શાંત સ્વરૂપ છું, શાંત સ્વરૂપ છું કેટલી વાર બોલવું પડે, હા ને. પહેલા તો મંત્રની જેમ બોલવું પડે ને, એ મંત્રની જેમ બોલી બોલીને પછી આપણે શાંત કરીએ. એને એ બોલવા માટે કેટલું બોલવાનું, એને શાંત કરવા માટે કેટલું બોલવાનું, તો એની અંદર કેટલી એનર્જી ગઈ, રાઈટ. કારણ કે આપણા સંસ્કાર બની ગયા છે. ઠીક છે ને, એક એક લૌકિક જ વાર્તા છે મેં સાંભળી હતી કે એક એક વ્યક્તિ હતો, એ વ્યક્તિ છે ને કદાચ તમે બી સાંભળ્યા છે, એ વ્યક્તિ છે ને એટલે ઇટ વોઝ લાઈક ફિક્શનલ સ્ટોરી, સોરી, કે એ વ્યક્તિ છે ને એક ઊંચી પહાડી પરથી નીચે પડી ગયો અને એની એક આંખ જતી રહી. પણ એના પછી કહાનીમાં એવું દેખાડ્યું કે એ જે નીચે ગયો ને તો એ પાતાળમાં ગયો, પાતાળમાં જે ગયો ને તો ત્યાં એ જે નગરીમાં ગયો ને એ નગરીમાં બધા આંધળા હતા, આંધળાઓની નગરી હતી. પણ આની એક ઓલજ પડી ગયો ને તેમાં એક આંખ હતી, સાબુત હતી ને એક નહોતી. તો એ અંદર ગયો અને બધા જ આંધળા, આખી નગરી આંધળા. પણ ઓલા જ આંધળાની નગરીમાં એક આંખ વાળો આવ્યો એટલે એમ કે આને કોઈ બીમારી છે, રાઈટ. એટલે એને કોઈ ઘરમાં લે નહીં, પણ એક ચલો એક દયાળુ હશે, ફેમિલી હશે, એને એને ઘરમાં લીધું, એને ઘરમાં લીધું અને એની સાથે એ રહેવા લાગ્યો. ને પછી એ ઘરમાં જે વ્યક્તિ હતો ને એની છોકરી હતી, તો આજે આ એક આંખ વાળો હતો ને એને છોકરી સાથે પ્રેમ થઈ ગયો. તો ઓલી છોકરીના હાથ લેવા માટે એના બાપા પાસે ગયો, તો કે જો ભાઈ તું છે ને એબનોર્મલ છે, તારે જો મારી છોકરી સાથે લગ્ન કરવા હોય ને તો તારે પણ આની જેમ, તારી મારી છોકરીને જેમ બે આંખો નથી ને એમ તને બી બે આંખો નહીં હોવી જોઈએ, તું તારી આંખો તોડી નાખ, આ તારી આંખ તોડી નાખ. તો પહેલા તો માયનો નહીં, સાંભળી છે વાર્તા, સાંભળી, પહેલા તો માયનો નહીં. પછી પછી એની છોકરીને તો બહુ પ્રેમ હતો એમ કે ને, કે પ્યાર બી અંધા હોતા હોય, રાઈટ. તો એ પ્રયાર અંધા હોતા હોય તો એલો અંધારો થવા માટે રેડી થઈ ગયો, તો કે તો તારે લગ્ન કરવા હોય તો ચલો આપણે કાલે તારો તને આંધળો કરશું. એટલે એ વિધિ પ્રમાણે એ વિધિ કરી કે ચાલો કાલે તારે તને આંધળા કરશું. તો બીજે દિવસે સવારનો ઉઠ્યો અને એ ઉઠ્યો અને પહાડી પર ગયો, પહાડી પર ગયો અને આખું કુદરતી સૌંદર્ય દેખ જોયું, દુનિયા જોઈ, આકાશ જોઈ, સૂરજ જોઈ, પંખીઓને ફરતા જોયા. કુદરતી સૌંદર્યની અંદર એનું મને એટલું રમવા લાગ્યું. અને પછી એને એક વિચાર આવ્યો કે આ બધા આંધળાની માટે હું આટલું સુંદર જગત જોવાનું છોડી અને એવી ગાંડા પ્રેમની અંદર મારી આંખ ફોડી નાખું, એના કરતા હું આંધળી લઈને ભાગી ન જાઉં. એટલે કહાની એવી હતી કે પછી ઓલો એને લઈને ભાગી ગયો. આ કહાની મેં તમને કેમ કીધી, તમે બ્રહ્મા કુમારીમાં જાઓ,
કાલથી ઘરમાં જ બોલવાનું બંધ કરી દો. એટલે તમે ઓલા એક આંધળા એક આંખવાળા થઈ જાઓ. આમ તો કંઈક થઈ ગયું છે, આમ તો કંઈક થઈ ગયું છે, આમ તો કંઈક એબનોર્મલ છે, આ તો કંઈક એબનોર્મલ છે, આ તો બ્રહ્માકુમારી વાળાએ ભૂત લગાડી દીધું છે, આને તો બ્લેક મેજિક કરી નાખ્યું છે, આને તો આમ કર્યું છે. આ હું તમને મારા વાસ્તવિક અનુભવથી કહું છું. મેં શું કર્યું, સૌથી પહેલા મને પરમાત્માનું નોલેજ મળ્યું તો મને એ વસ્તુનો ખ્યાલ આવી ગયો. એકાદી મુરલીમાં મેં સાંભળી લીધું કે સાયલેન્સની શક્તિ વગર પરમાત્માની સચ્ચી પ્રતીતિ ના થાય. મેં તો 6 મહિના સુધી મોઢામાંથી મારામાંથી શબ્દ કાઢવા હોય તો સ્વામીવાળાની તાકાત છે, પડાવી લે. એટલી ચૂપરે થઈ ગઈ અને હું એટલી બોલતી, હવે તો તમને ખબર છે હું કેટલું બોલું છું, ઘણા લોકો મને ફોન કરીને કે બેન 3-3, 4-4 ક્લાસ કરાવો છો, તમે બોલતા થાકતા નથી, રાઈટ? પણ એ 6 મહિના સુધી હું ટોટલ સાયલેન્સમાં ગઈ. અને કારણ કે મારે એ સાયલેન્સના પ્રયોગો, ખબર છે ગાંધીજીએ સત્યના પ્રયોગો કરેલા, રાઈટ? તો સત્યના પ્રયોગોની અંદર જો તમે કોને, તમારામાંથી કોને સત્યના પ્રયોગો વાંચ્યા છે? સત્યના પ્રયોગોની અંદર સાયલેન્સ વિશે ગાંધીજીએ શું કીધું છે? તમે તમારો અનુભવ મને કહો, પાછલા આટલા વર્ષોની અંદર તમને કેટલો પસ્તાવો બોલીને થયો છે અને કેટલો પસ્તાવો ચૂપ રહીને થયો છે? કેટલો પસ્તાવો, કેટલા સંબંધો બોલીને બગડ્યા છે અને કેટલા સંબંધો ન બોલીને બગડ્યા છે? અને આપણામાં જે ગુજરાતીમાં કે છે ને ન બોલવામાં, કયા કયા નવગુણ? મારે બેસીને તમારે મારે 9 ગુણ વિચારવા પડ્યા. કોઈ સાથે બોલવાનું ઓછું થાય એટલે થોડું સાયલેન્સ રહે. સાયલેન્સ રાઈટ. હું છે ને તમને જણાવું, સિલ્વર સ્પીચ ઇઝ સિલ્વર એન્ડ સાયલેન્સ ઇઝ ગોલ્ડ. Golden. Okay. મૌન એટલે મનની સ્થિરતા. હું આવીશ 9 ગુણ ઉપર આવીશ, નેક્સ્ટ સ્લાઇડ છે. મૌન એટલે મનની સ્થિરતા છે ને, આપણે જયારે મૌનમાં જઈએ ને એની માટે મૌન એટલે ખબર છે, આપણે સ્વાર્થ શબ્દો કેટલા જણાએ સાંભળ્યો છે? તમારામાંથી કેટલાય સ્વાર્થ શબ્દ આ સાંભળ્યું છે? આધ્યાત્મિક પ્રયાસો. અને લોકો જો તમને એમ કે તમે બહારનું ખાવાનું બંધ કરી દીધું, કે મેડિટેશનમાં 4-4 કલાક કાઢો છો, તમે સ્વાર્થી થઈ ગયા છો, અમારું ધ્યાન નથી આપતા, અમારા ઘરે નથી આવતા, અમારી સાથે ગપ્પા નથી મારતા, તો પછી આપણે સ્વાર્થી છીએ, સો વી આર ઓકે. એટલે સ્વધર્મ, સ્વાર્થી એટલે સ્વધર્મ માટે. જ્યોતિબેન બોલો, લખ્યું તમે? આધ્યાત્મિક જીવનમાં.
અર્થે કરવામાં આવેલા આધ્યાત્મિક પુરુષાર્થ, અને જયારે એ આપણે એ અર્થને વાસ્તવિક રીતે સમજી લઈએ ને, ત્યારે આપણે સૌથી મોટી છે ને, જે આપણી સૌથી મોટી બીમારી છે, કહું સૌથી મોટી બીમારી આપણી લોકલાજ. લોકલાજ એ જ્યાં સુધી આ અર્થ સ્વાર્થનો નહીં સમજાય ત્યાં સુધી આપણે બોલ્યા જ રાખશું, રાઈટ, બોલ્યા જ રાખશું. એવું નથી કે બિલકુલ બોલવાનું નથી, રાઈટ, એના ઉપર આપણે આવશું. સ્વના વિચારો, સ્વચિંતનના વિચારો, આત્મનિરીક્ષણના વિચારો. મૌન એટલે શું? આત્મનિરીક્ષણ કરવું. મૌનમાં જવાથી આત્માની એટલું સેલ્ફ એનાલાઇઝેશન થાય, સેલ્ફ અવેરનેસ આવી જાય, સેલ્ફ ઇવેલ્યુએશન થઈ જાય, યુ નો, સ્વ વિશ્લેષણ થાય. આ મૌનથી ઘણી બધી લેબોરેટરીઝ જે છે, ઇનર લેબોરેટરીઝ જે છે, એના એક્સપેરિમેન્ટ કરવાની મજા જે આવે એ મૌનમાં જ આવે, રાઈટ. એટલે જ્યાં સુધી મૌનમાં, એટલે હું તમને કીધી ને કે જ્યારે પહેલા 14 વર્ષ જયારે, ત્યારે તો એ લોકોની પાસે કઈ કામ જ નહોતું, કે દાદીઓ પાસે કઈ આવી સેવા તો હતી નહીં, રાઈટ. આજે લોકોને શું છે કે એવી રીતે બેસાડીને તપસ્યા કરાવવાનો એટલો બધો ટાઈમ નથી હોતો, અને લોકોની અંદર એ કેપેસિટી નથી હોતી, અને લોકોની આત્માની અંદર તાકાત હોવી જોઈએ ને. એક કલાક બેસીને, ઓલા દિવસે મેં કઈ કરાવ્યું હતું ને, સન્ડે ના જ કરાવેલું ને, સ્ટેડી, રાઈટ. તમે એક કલાક બેસીને તમે કારણ કે એ તપસ્યા કરવી અને આત્મવિશ્લેષણ કરવું, આત્માની પ્રતીતિ થવા માટે બેસીને 2 કલાક યોગ કરવો પડે, જો તમને ખરેખર તપસ્વીનો અનુભવ થવો હોય તો. કારણ કે એવા અનુભવ, એવા અમને લોકોને બેસાડવામાં આવતા હતા, અમને 4-4 કલાક સુધી બેસાડે. અમે લોકો જયારે યુથ, હું તો યુથ હતી, સાવ લાઈક યુ નો, આઈ વોઝ ઇન માય 20s, રાઈટ. તો અમને લોકોને સવારના 4 વાગ્યાથી લઈને 7:30-8 વાગ્યા સુધી એક જ જગ્યા પર બેસીને ક્લાસ કરવાનો, મેડિટેશન કરવાનું, સાયલેન્સમાં રહેવાનું. એટલે અમને લોકોને એવી રીતે ટ્રેન કર્યા, દાદીઓ 2-2, 4-4 કલાક સુધી બેસીને તપસ્યા કરી દે. કારણ કે જો વિકર્મ વિનાશ કરવા હોય તો પછી તમારે બેસીને તપસ્યા કરવી પડે, હાલતા ચાલતા કરવાની, પણ એની માટે મૌનની સ્થિતિમાં સ્થિત રહેવું જરૂરી છે. એટલે હવે ન બોલવામાં 9 ગુણ, તો આ 9 ગુણ છે ન બોલવામાં. મૌન એટલે જ્યારે આપણું મન અને આપણું મુખ આ બંને જ્યારે ઓછી વાતોમાં એંગેજ થાય, આંખોથી, કાનથી, હાથથી, કર્મેન્દ્રિયોથી જેટલું ઓછી એંગેજ થાય એને કહેવાય મૌન, અને જેટલું ઓછી એંગેજ થાય એટલી આપણી આત્મિક શક્તિનું અખંડત્વ વધી જાય, એ અખંડિત થઈ જાય. હવે આત્મિક જ્યારે શક્તિ અખંડિત થાય ત્યારે ધીરે ધીરે એ જે છે એક સ્થિરતા પર જાય, એ આત્મિક સ્થિરતા પર જાય. આત્મિક સ્થિરતા આવી જાય એટલે આત્માની અંદર બળ ભરવા લાગે, આત્મામાં બળ ભરાઈ જાય એટલે આત્મામાં દઢતા વધી જાય. જે મેં તમને અનુભવ કીધો કે મેં 6 મહિના બંધ કર્યું, વાત કરવાની બંધ કરી, એને મારામાં દઢતા ભરી દીધી. મને આ કરવું છે, દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે, આઈ વોઝ સો ડિટરમિન્ડ, રાઈટ. તો તે ડિટર્મિનેશન પાવર જે છે એ ન બોલવાથી આવે, આત્મવિશ્વાસ વધી જાય. ડિટર્મિનેશન પાવર આવે, આપણે જે વિચારીએ એ આપણે કરતા થઈ જઈએ, એટલે આત્મવિશ્વાસ વધવા લાગે. આત્મવિશ્વાસ વધે એનાથી આપણે રાઈટ ડિસિઝન કરતા થઈ જઈએ. રાઈટ ડિસિઝન કરવામાં, પરખવાની શક્તિ વધારવામાં, નિર્ણય કરવાની શક્તિ વધારવાથી આત્માની ઉન્નતિ થવાનું ચાલુ થાય.
જ્યાં આત્માની ઉન્નતિ થાય ત્યાં આત્માને એકાગ્રતા આસાનીથી વધી જાય. આત્મિક ઉન્નતિ હોય તો એકાગ્રતા વધી જાય, અને એકાગ્રતા વધી જાય તો લોંગ પીરિયડ સુધી આપણે પોતાની સાથે અંદર કમ્ફર્ટેબલ ફીલ કરીએ અને આપણી અંતર્મુખતા વધી જાય. આપણે અંતર ગુફામાં જવામાં આપણને એ એક ગુણ કામ આવે. સોરી, ઓલી આધ્યાત્મિક ઉન્નતિ છે અને આ આત્મિક ઉન્નતિ છે. આધ્યાત્મિક ઉન્નતિ એટલે આધ્યાત્મિક ઉન્નતિમાં પહેલો સ્ટેપ છે, જેમ દાદીએ કીધું, પહેલો હું કોણ અને મારું કોણ. અત્યારના પણ તમે જો દિવસમાં 5 વખત પોતાને જાતને ક્વેશ્ચન પૂછો ને, હું કોણ ને મારું કોણ, હું કોણ ને મારું કોણ, હું કોણ ને મારું કોણ, તો અંતરાત્માથી હજુ શું અવાજ આવે છે? કારણ કે ધીસ ક્રિએટ્સ મોર કાઇન્ડ ઓફ અ સેલ્ફ ઓનેસ્ટ રિલેશનશીપ. It's an authentic, honest relationship. અને એ આવી જાય ને તો આત્મામાં કુશળતા વધી જાય. અને આત્માની કુશળતા એટલે શું? સંબંધો નિભાવવાની કુશળતા, ક્યાં સંબંધો, કેટલા સંબંધો, કેટલું બોલવાનું, ક્યારે બોલવાનું, કેવી રીતે બોલવાનું, જરૂર હોય તેટલું જ બોલવાનું, આ બધી વસ્તુ માટે પણ તો કુશળતા હોવી જોઈએ ને. અને આત્મનિયંત્રણ ન હોય તો કુશળતા ક્યારે આવે? આત્મનિયંત્રણ જોઈએ ને. તો આત્મનિયંત્રણ લાવવા માટે પણ મૌનની જરૂરત છે. જ્યારે મૌન આપણે ધારણ કરવાનું ચાલુ કરીએ ને, તો સૌથી વધારે, સૌથી પહેલું તમને શું ફીલ થશે ખબર છે? એના કેવી રીતે મૌનના સ્ટેપમાં જવાનું, એ સ્ટેપ્સ તમને આગળ બતાવું છું. કે જ્યારે આપણે મૌનમાં જઈએ ને, તમે ટ્રાય કરજો. તમે 5 દિવસ, હવે ઓલા આર્ટ ઓફ લિવિંગ વાળા જે છે એ લોકો 5-5 દિવસ સુધી મૌનમાં હોય છે, રાઈટ? 5-5-6 દિવસ સુધી મૌનમાં રહે છે, કરેક્ટ? અને એ કારણ કે હું તો, અમારે તો અનુભૂતિ સેન્ટરમાં આવે ને, તો આર્ટ ઓફ લિવિંગ વાળા 6-7 દિવસ સુધી મૌનમાં હોય, તો ઓફકોર્સ એ લોકો મૌન રાખે એટલે પછી અમે લોકો પણ એમની સાથે મૌન જ રાખીએ. ઓફકોર્સ અમારે કિચનમાં હોય, જે બોલવાનું હોય બોલવાનું હોય, પણ જ્યારે એ મૌન, જ્યારે આપણે મૌનમાં રહીએ ને, તો ધીરે ધીરે શું થઈ જાય કે તમારી પોતાની સાથે કોઈના કોઈના કંપની વગર રહેવાની જે કમ્ફર્ટ લેવલ છે ને, એ ધીરે ધીરે વધતું જાય. રાઈટ નાવ વી આર નોટ કમ્ફર્ટેબલ વિધાઉટ વોટ્સએપ મેસેજ, વિધાઉટ ટોકિંગ ટુ પીપલ, વિધાઉટ શેરિંગ વિથ પીપલ. એટલે આ બધી વસ્તુનું એટલું બધું એડિક્શન થઈ ગયું છે ને, કે આપણને એના વગર જીવવું શું હોય એની કલ્પના નથી. રાઈટ? જ્યારે અહીંયા અમે લોકો મેડિટેશન સેન્ટરમાં અહીંયા કરીએ ને, ત્યારે બધાના ફોન લઈ લઈએ, અમારી પાસે જ રહે, રૂમમાં પણ ન જાય, અનલેસ કે તમે ઇમરજન્સી હોય. તો ઇમરજન્સીમાં અમે કહે કે આનો નંબર આપી દો, સેન્ટરનો નંબર આપી દો તમે, બાકી તમારે ફોન સબમિટ કરી દેવાના. જ્યારે અહીંયા રિટ્રીટ થાય ત્યારે તમારે ફોન સબમિટ કરી દેવાના, ઇમરજન્સીમાં. તમારા ઘરમાં પછી તૈયારી, ઓફકોર્સ આવી રહ્યા છો તો યુ નો દેટ વોટ પર્પઝ યુ આર ગોઈંગ, એન્ડ યોર ફેમિલી મેમ્બર્સ નો, રાઈટ? તો એવી રીતે કરી અને પછી અમે લોકો અહીંયા જ્યારે રિટ્રીટ કરાવીએ. કારણ કે ધ થિંગ ઇઝ, કેટલી વખત આપણે આને જોઈએ છે? કોઈનો મેસેજ આવ્યો કે પોસ્ટ કર્યો, કોઈ પોસ્ટ કર્યો, રાઈટ? કારણ કે હું જ્યારે બી એક વસ્તુ પોસ્ટ કરું, ઇટ્સ ગુડ, પણ હું જ્યારે બી પોસ્ટ કરું તો પછી હું ઇન્ફોમાં ચેક કરું, રાઈટ? કે કેટલા અલર્ટ છે, રાઈટ? તો આપણે કેટલા અલર્ટ છે, રાઈટ? એ જોવા માટે કેટલા અલર્ટ છે, રાઈટ? અને આપણે પોતાની જાતની આત્મિક કરવા માટે કેટલા અલર્ટ છે? And this is taking me away from myself. ને એક એક ચાઇનીઝ રાજા હતો, એ એક મોનેસ્ટ્રીની અંદર વિઝિટ કરવા માટે ગયો હતો. તે જે મોનેસ્ટ્રીનો જે એડમિનિસ્ટ્રેટિવ હેડ હતો ને, એ બધું દેખાડતો હતો કે અમારું કિચન છે ને, અમારી આ જગ્યા છે ને, આ જગ્યા છે ને, આ જગ્યા, અને વચ્ચે છે ને બહુ જ મોટું ખાલી પ્રાંગણ હતું. તેને પૂછ્યું કે આ કઈ જગ્યા છે, તો કે હું પછી કે આ આ છે, આ છે, આ છે. એને કેજ નહીં, કેજ નહીં, બતાવે જ નહીં.
તેને કે પછી એને કીધું પણ મેં એ બધું સાંભળ્યું, પણ તું મને હું તને આટલી વાર પૂછું તો મને કહેતો કેમ નથી કે આ વચ્ચે જે જગ્યા છે એ શું છે, ત્યાં શું થાય છે? તો કે ત્યાં કંઈ થતું નથી, ત્યાં અમે જસ્ટ વી જસ્ટ બી ધેર એન્ડ વી આર સો એડિક્ટેડ ઓફ લાઈક વી હેવ ટુ ડૂ સમથિંગ રાઈટ, વી આર સો એડિક્ટેડ ટુ ડૂ 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 ડૂ. આપણે કરીએ, અમે હું મેડિટેશન કરવા બેઠું છું, મેડિટેશન કઈ કરવાની વસ્તુ છે? આપણે મેડિટેશન કરવાનું છે એ તો એક કામ જ થઈ ગયું ને, પછી કામ થઈ ગયું ને, કામ નહીં થઈ ગયું આપણે મેડિટેશન કરવા બેસીએ તો? આપણે કામ કરવા બેસવાનું મેડિટેશન કરવા, ચલો આ એક કામ વધી ગયું આટલા હતા એમાં એક વધ્યું પાછું મેડિટેશન કરવાનું. હા, મારે મેડિટેશનમાં બેસવું છે કે એટલે મેડિટેશનમાં બેસવું અલગ અને આખો દિવસ મેડિટેશનમાં રહેવું અલગ. તો આપણે મેડિટેશનના સ્વરૂપ બનવાનું છે કે મેડિટેશન કરવાનું છે એટલે એક કામ કરીએ છીએ આપણે? સેલ્ફ ચેકિંગ માટે હું કહું છું. ઓકે, તો મૌન જે છે ને ઘણા પ્રકારના છે. તો સૌથી પહેલા વાણીનું મૌન. વાણીનું મૌન એટલે શું? મૌન એટલે બિલકુલ બોલવાનું બંધ કરી દેવાનું ને ઘરવાળાને ત્રાસ ત્રાસ કરી મૂકવાનું એ કામ નથી કરવાનું, રાઈટ? આપણે કઈ ત્રાસ ત્રાસ નથી કરી મૂકવાનું. વાણીનું મૌન એટલે એ વાણીને સંયમમાં ચલાવી એને કહેવાય વાણીનું મૌન, રાઈટ? આપણને ખબર છે આપણામાં બાધા રાખે, રાઈટ? બાધા રાખે ને, બાધા રાખે, વ્રત રાખે. તો લોકો એમ કહે ને કે આ મારું મૌન વ્રત છે, આજે મારું મૌન વ્રત છે. વ્રત કેમ કહેવામાં આવે ને, એની માટે વ્રત કેમ કરવું પડે? વ્રત એટલે શું? વ્રત એટલે ડિટરમાઇન્ડ થોટ. તમે કોઈ ભી વ્રત કરો એટલે તમે એમ કહો કે મારું આજે વ્રત છે તો આજે હું સાકર નહીં ખાઉં તો નહીં જ ખાઉં, પછી બીજે દિવસે ચાર ચમચા નાખીને ભલે ચા પી લઈશું પણ એ દિવસે તો વ્રત કરી કાઢશું, રાઈટ? એટલે આપણને કોઈ એમ કે મૌન વ્રત કરો તો એક કલાક મેં કીધું હોય કે મુરલી ક્લાસ તમે મૌનમાં સાંભળો તો સાંભળો, અને જેવું ખોલું એટલે તો જાણે કે આ આપણને છૂટ મળી ગયા, ઘોડા દોડા એ બોલવાનું ચાલુ, રાઈટ? એટલે આપણને શું છે કે કોઈએ બાંધી રાખ્યા છે, પણ શું મને એવું લાગે છે કે બસ મને આઈ એમ ઓકે, આઈ એમ જસ્ટ, આઈ ડોન્ટ હેવ ટુ ટોક અનલેસ એન્ડ અન્ટિલ આઈ હેવ ટુ શેર, આઈ ડોન્ટ હેવ ટુ ટોક. શું મને મૌનમાં રહેવું કમ્ફર્ટેબલ છે કે મને જાણે કોઈ મારા મોઢા પર જબરજસ્તી ટેપ બાંધી છે? એવું હમણાં બોલો. અને ઘણા લોકોને તો કોઈ ઘરમાં બોલવા વાળો ને તે ફોન લઈને ચાલ્યા રાખે ચાલ્યા રાખે, દિવસમાં કેટલા ફોન લગાડે, આની સાથે વાત કરું આની સાથે વાત કરું આની સાથે વાત કરું આની સાથે વાત કરું, રાઈટ? ઘણા લોકો એકલા રહેતા હોય એમ કે એકલું લાગે છે. એકલું કેમ લાગે છે? એકલું કેમ લાગે છે? હું કોણ અને મારું કોણ જ્ઞાન નથી ને, એટલે એકલું લાગે. બોલવાનું, હવે તમે જે ફોન પર વાત કરો છો ને, કાલથી આખો દિવસ વાણીનું મૌન લેજો. જેટલા સાથે વાત કરો ને પ્રેમના શબ્દો બોલવાના અને પોઝિટિવ જ બોલવાનું. તાકાત હોય તો મૌન લો, પોઝિટિવ જ બોલવાનું. એક કમ્પ્લેન નહીં. એક દિવસ મૌન રાખો, એક દિવસ ઉપવાસ કરો, વ્રત કરો, કમ્પ્લેન નહીં કરવાનું. કોઈ ગામ દૂધ તમારા માથા પર દોડી દે ને તો એ કમ્પ્લેન નહીં કરવાની. વ્રત એટલે વ્રત ને, સાકર નહીં ખાવાનું બરાબર વ્રત કરશે કે નહીં? મીઠું નહીં ખાવાનું વ્રત કરશે કે નહીં? રાઈટ? એક દિવસ તાડું ખાવાનું વ્રત કરશે કે નહીં? આ બધા વ્રત કર્યા કે નહીં? કારણ કે એ બધું સહેલું છે, સહેલું છે ને, ફિઝિકલ છે, બહાર છે અને આ અંદર છે, રાઈટ? આ અંદરની એક્સરસાઇઝ છે. બીજું મનનું મૌન એટલે એક વખત વાણી પર આવી જાય ને, વાણી પર સંયમ આવી જશે ને, જો મોડાભાથી તમે આ એક દિવસ આ ખરેખર ઓનેસ્ટલી ઉપવાસ કરો અને મને ટેક્સ કરજો, જેને કર્યો ને ટેક્સ કરજો કે બસ પોઝિટિવ જ બોલીશ,
અને કોઈ ફોન કરે ને ચાલુ કરે ને ફલાણા આમ કર્યું, ઢીકણા આમ કર્યું, ઓલી તો આવી ને ફલાણી તો આવી, ઓમ શાંતિ, મારું મૌન છે, મૂકી દેવાનું ફોન. સાંભળવાનું પણ તો કરવાનું ને, કારણ કે જશે તો પછી બુદ્ધિ ચાલશે ને, કારણ કે કાનમાંથી જશે તો મનનું મૌન કેમ થશે? પછી મનમાં તમે એની સાથે વાતો કરવાનું ચાલુ કરશો, કરશો જ ને, હા યાણે આવું કર્યું, બિચારી આને તો આમ ન થવું જોઈએ. પછી આપણા ઇમોશન્સ, આપણી ભાવના, આપણી સિમ્પતિ ને આપણો એટલો મોટો એકદમ કરુણામય હૃદય ને બધું, આ બધું પાછું એનું એડિક્શન છે ને, એ પાછું પણ આવે ને ખરું ને, આવે કે નહીં? અરે બિચારી એને તો આવું ન થવું જોઈએ, પછી એની સાથે ન થવું જોઈએ, પાછું ફોન ઉપાડશે, જોને આજે ઓલી મને કીધું એની સાથે આવું થયું, એની સાથે તો આવું થવું જ નહોતું જોઈતું, જો આજે દુનિયા કેવી થઈ ગઈ છે, દુનિયામાં બધે આવું જ ચાલે છે, બધે કાગડા કાળા જ છે, ચાલુ. પછી એક પ્રકારનું મૌન જે છે ને, બીજું છે કે શરીરનું, લાઈક યુ નો કાસ્ટ મૌન, એટલે શરીરની સ્થિરતા, જે મેં તમને સન્ડેના પ્રેક્ટિસ કરાવી હતી. તમે જો ખરેખર જો સેન્સિટિવિટીથી તમે સમજો ને, તો એક એક જે બી વસ્તુ હું તમને જે બી વસ્તુ તમારી સાથે શેર કરું છું ને, આ બધી અમને ટ્રેનિંગ આપવામાં આવેલી છે. એન્ડ ધેટ્સ વોટ આઈ એમ ટ્રાન્સફરિંગ ટુ યુ ઓલ, માય હોલ નોલેજ, ધીસ ઇઝ વોટ વી હેવ ડન. શરીરની સ્થિરતા, 15 મિનિટ સ્થિર બેસીને 5 મિનિટથી ચાલુ કરો, કેપેસિટી વધારો, કેપેસિટી વધારો, શરીરથી સ્થિરતા, મનની સ્થિરતા, ઇન્દ્રિયોની સ્થિરતા. આંખ આમ જાયને, આંખ કાન આમ જાયને, આમ જાયને, આમ જાયને, આમ જાયને, બધી જાય. તો એ શરીર ઇન્દ્રિય છે ને, ઇન્દ્રિયોની પણ સ્થિરતા હોવી જોઈએ, કે આ કાન, વાચા, મારી મોઢું, એમ કે છે કે આપણા એમ કહેવામાં આવે છે કે વાચા જે છે ને એ ચોથા પગ છે, એવું કહેવામાં આવે છે. એટલે વાચા જે છે ને એ પણ ચાલે છે, એટલે તો કહે ને આનું મોઢું બહુ ચાલે છે, કે મોઢું કઈ થોડી આમ ચાલે છે, આની બોબડી બહુ ચાલે છે, આનું મોઢું બહુ ચાલે છે, બધું સાંભળ્યું છે ને, તો ચાલે છે કેમ કહેવાય છે? કારણ કે એ બહુ મોટી પ્રદક્ષિણા કરે છે ને, બહુ ટ્રાવેલ કરે છે, અને આપણને ઇન્ફોર્મેશન જાય છે ક્યાંથી? ઇન્દ્રિયોથી જાય છે ને, કર્મેન્દ્રિયોથી જાય છે ને. સો દેટ ઇઝ વન ઓફ ધ કર્મેન્દ્રિયા, કે વાચા જે છે એનાથી મારું કેટલી. અને જો આપણો જે બહારના જગત સાથેનો સંબંધ છે ને, એનો સેતુ વાચા છે, તમને બહારના જગત સાથે કનેક્ટ કોણ કરે છે? મોઢું કરે છે ને, વાચા કરે છે ને. એટલે વાચા મારી અંદરથી બહારની જે છે એ વચ્ચે, મારા અંતર જગતને જો હું બહાર પર્દાપણ કરી દઉં, મારે ઘણા લોકોને તો ક્યારે બોલવાનું, શું બોલવાનું, કેટલું બોલવાનું, કેવી રીતે બોલવાનું, આ બધું શીખવાડી શીખવાડીને પણ બીજે દિવસે એવા ને એવા, શું કરું, મારો તો સ્વભાવ જ આવો છે, હું તો છું જ આવી, ખબર નહીં કેમ, પાછી પાછી એમ કે છે ખબર નહીં કેમ, તો કોને ખબર, મને નહીં ખબર તો કોણ, બાજુવાળાને ખબર? હું કેમ આવી તો મને નહીં ખબર, તો બાજુવાળાને તો નહીં ખબર ને, આપણને હું કેવી છું મને જ ન ખબર હોય તો પછી બિચાર બાજુવાળાને તો પછી એનો સંપત્તિ રાખવાની, ક્યાંથી ખબર હોય એને હું કેવી છું, રાઈટ? બરાબર. એટલે બીજું છે સુષુપ્તિ મૌન. સુષુપ્તિ મૌન એટલે શું? આ મૌન જે છે એની માટે મેડિટેશન જોઈએ. ચિત્ત અને વૃત્તિનું મૌન, ચિત્ત અને વૃત્તિનું મૌન માટે ડેલિબરેટલી પહેલા ઉપરના 3 મૌનની ઉપર તમારી માસ્ટરી હોવી જોઈએ, તો જ આપણું ચિત્ત અને વૃત્તિનું મૌન થાય. અને મેડિટેશન એટલે આ મૌનના સ્વરૂપ બનવાની કળા. આ બધું જો મૌન
એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું. તમે કોઈ દિવસ જોયું છે, તમે કોઈ દિવસ આરએનડી ડિપાર્ટમેન્ટમાં ગયા છો? કોઈના કોઈ બી સાયન્સની લેબોરેટરીમાં ગયા છો? કોઈ બી સાયન્ટિસ્ટને તમે જાઝ મ્યુઝિક વગાડતા વગાડતા ને હિપહોપ વગાડતા વગાડતા એક્સપેરિમેન્ટ કરતા જોયા છે? ઢીંચાક ઢીંચાક ટાકા 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 એવો અવાજ કરી કરીને કોઈ એક્સપેરિમેન્ટ કરતા જોયા છે કોઈ સાયન્ટિસ્ટ? હા, ડોક્ટરના ઓપરેશન થિયેટરની અંદર ફૂલ લોન માઇકલ જેક્સન લગાવે છે. હે, ફૂલ ઓન માઇકલ જેક્સન નું મ્યુઝિક લગાડી અને કે ચલો હવે ઓપરેશન થિયેટરમાં તમારા ઘરવાળા કે તમારા ઘરવાળા સ્ટ્રેચર પર હોય અને ફૂલ ઓન મ્યુઝિક વગાડતા હોય અને ડોક્ટર ડાન્સ કરતો કરતો જાય, પછી તો તમારું બાર બેઠા બેઠા ટેન્શન વધી જાય. ઓપરેશન સાયલન્સમાં થાય, ઓપરેશન સાયલન્સમાં થાય, નવી વસ્તુની શોધ સાયલન્સમાં થાય. જો બાર વાળા ને એ વેલ્યુ ખબર છે તો આપણે તો યોગી બનવા બેઠા. ખબર હોવી જોઈએ ને, વેલ્યુ ખબર હોવી જોઈએ. લાગે છે, લાગે કે મેં બરાબર લાગે કે નહીં કે ખબર નહીં? આઈ ડોન્ટ નો. એવું ઓકે. તો હવે ચાર સ્ટેપ કે કેવી રીતે આપણે મૌનમાં રહેવાનું. તો સૌથી પહેલા કે આપણે બહારથી વાત કરવાનું જેટલું બને એટલું ઓછું કરવાનું. એટલે તમે ટ્રાય કરો પહેલા કે તમે કેટલું ઓછું ફિઝિકલી બોલો છો. એટલે ફિઝિકલી વાતો કરવાની, પણ ફક્ત શબ્દોનું મૌન નહીં, લાઈક યુ નો, પણ વગર એટલે એવું નહીં કે તમારી જરૂરત હોય તો બી તમારે બોલવાનું નહીં, એવી રીતે નહીં, પરંતુ વાતચીતમાં વગર કારણના બિન વ્યવસાયિક સ્વરૂપો નહીં હોવા જોઈએ. ઓવર યુઝ ઓફ ડિજિટલ ડિવાઇસીસ ઇઝ ઓલ્સો ડઝન્ટ કાઉન્ટ અંડર મૌન. તમારી જોબ છે, જોબના લીધે તમારે કામ કરવું પડે છે, વસ્તુ બરાબર છે, રાઈટ? આ તો લઈને બસે યુટ્યુબમાં આ તો આ બેનનો વિડીયો, પછી આ બેનનો વિડીયો બહુ સરસ છે, અરે આ બેનનો વિડીયો, પછી તમે આ વિડીયો જોયો, લો હું તમને પછી ફોરવર્ડ કરું, પછી ચાર જણાને ફોરવર્ડ કરશે, પછી એ વિડીયો ઉપર ડિસ્કશન કરશે, અને પછી આપણે બીજાના ભલા માટે એટલું બધું વિચારીએ, એટલું બધું વિચારીએ કે આપણું મૌન ગયું સાઈડમાં, રાઈટ? કારણ કે આપણે એટલા બધા વિશાળ, પછી વિશ્વ સેવાધારી, એટલે બધાની સેવા કરવાનો ઉમંગ ઉત્સાહ એટલો બધો આપણને કે આપણને એની અંદર આપણે ઓવર યુઝ શું કરીએ છીએ, આઈપોડ, આઈફોન, સ્માર્ટફોન, રાઈટ? દર કેટલી કેટલા મિનિટ તમે એક કલાકની અંદર કેટલી વખત ફોન જુઓ? બહુ બધા સિનિયર માતાજી હશે, ઓછું જોતા હશે, પણ હા, કલાકમાં કેટલી વખત ફોનના દર્શન કરો? ખરા કલાકમાં કેટલી વાર ફોનના દર્શન થાય? નહીં થાય, નહીં. જેટલી વખત ફોનના દર્શન થાય એટલી વખત બાબાના દર્શન થાય છે, ફોન તો ઉપર નહીં લઈ જાય, સત્યુગમાં બી નહીં લઈ જાય, કરશે નહીં લઈ જાય, ક્યાંય દૂર નહીં લઈ જાય, રાઈટ? ના, ધીસ ઇઝ લાઈક, એટલે જેટલો ડિવાઇસનું એડિક્શન હશે ને, જો હું સેવા માટે મને કોઈએ પૂછ્યું કે તમે સોશિયલ મીડિયા પર છો, મેં કહ્યું સોશિયલ મીડિયા પર મારી પાસે 1500 થી 2000 ફ્રેન્ડ્સ છે, સોશિયલ મીડિયા પર હું ટુ એક્ટિવ છું, પણ હું શું પોસ્ટ કરું છું, એને શાની માટે વાપરું છું, એનાથી કયા પ્રકારના વિચારો હું ક્રિએટ કરું છું અને કેટલો સમય વાપરું છું, એના ઉપર મારું ધ્યાન હોવું જોઈએ ને, રાઈટ? આખો દિવસ લઈને તો ના બેસવાનું હોય ને, કે અપડેટ આપવાની જરૂર નથી ને, વોટ્સએપ આખો દિવસ ચેક કરવાની જરૂર નથી ને, લાઈક યુ નો. સો આ વસ્તુનું એડિક્શન, કારણ કે જો હું એક યોગી લાઈફ જીવવા માંગુ છું તો ધીસ ઇઝ અ બેઝિક સ્ટેપ, ધીસ ઇઝ વેરી બેઝિક.
બીજું પછી જ્યારે આપણે આ બધાથી દૂર થઈ જઈએ ને, એટલે જ્યારે તમે અહીંયા આવશો ને ત્યારે આપણે મૌન મૌનની ભઠ્ઠી જ કરશું, ત્યારે પછી આપણને ખબર પડશે કે મને કેટલું મારે મનની વિચારો મને ત્યાં ખેંચે છે. ઇવેન્ચ્યુઅલી તો મૌન તો ત્યારે થાય ને જયારે મનની અંદર સ્ટેબિલિટી આવે. પણ જો વસ્તુ, એટલે મેં પહેલા એક્સરસાઇઝ કરાવી કે તમને કેટલું ખેંચે છે, તમને ક્યાં લઈ જાય છે, તમને કેટલું લઈ જાય છે, તો એના માટે આત્મનિરીક્ષણ કરવું પડે. અને આત્મનિરીક્ષણ કરવા માટે જે નેક્સ્ટ સ્ટેપ છે કે જ્યારે હું બેઠી છું ત્યારે એ જે સ્થિતિને અનુભવ કરવા માટે બેઠી છું એ મને કેટલું થાય છે. અને ઘણા લોકો ખબર છે તમને એ વસ્તુનું જ્ઞાન છે કે જ્યારે લોકોને બહુ ભૂખ લાગે, જેને બહુ ભૂખ લાગે ને ત્યારે કેવું વર્તે તમે જોયું છે? જેને બહુ ભૂખ લાગી હોય, ચાલને ઠંડુ ગરમ મમ્મી મને ખાવું છે, ચાલને આપને મને કઈ જરૂર બોલી નથી એમ, રાઈટ? એટલે જયારે ભૂખ લાગે ને ત્યારે ઠંડુ ગરમ શું છે શું નહીં, ઇટ્સ નથિંગ મેટર, આઈ જસ્ટ વોન્ટ ટુ ઈટ. એવી રીતે ઘણા લોકોને છે ને બોલવાનું એટલી બધી ભૂખ લાગે કે બસ બોલવું જ છે, પછી શું બોલે છે શું નથી બોલતા કઈ ફરક નથી પડતો, બસ બોલવું છે એટલે બોલે આજ રાખશે. એટલે ભૂખ લાગે ને તો લોકોને બોલવાની ભૂખ હોય છે. વી આર હંગ્રી આફ્ટર સર્ટન ટાઈમ, વી વોન્ટ ટુ ટોક, એન્ડ ધેટ્સ વાય પીપલ સે કે આપણે અહીંયા અમેરિકાની અંદર આવે તો સિનિયર સિટીઝન માટે ઇટ ઇઝ સો ડિફિકલ્ટ બીકોઝ દે જસ્ટ વોન્ટ સમબડી ટુ ટોક ટુ, રાઈટ? They want some social life and they said, oh, we need a social life. Okay, you have a social life, but if you don't have a social life, are you still happy? So what is stopping you to be happy? Main kaun, mera kaun? Right, mara baju mara chhe, ek ben chhe, 85 year old chhe. Oh, I look at her, she is like, કોઈ નથી, ચાર છોકરા છે, વિગડા છે, સાથે અહીંયા બાજુમાં રહે છે અને એકલી રહે છે, પણ જ્યારે બી હોય ત્યારે શી વોઝ ઇન સો હાઈ સ્પિરિટ, 85 યર ઓલ્ડ લેડી, આઈ કાન્ટ બિલીવ ઇટ. ડોગ લઈને જશે, શી ઇઝ સો હેપી, શી ટોક્સ ટુ પીપલ એન્ડ શી ઇઝ લાઈક સ્પ્રેડિંગ હોલ લાઈફ ટુ ધ પીપલ. તો એ એકલી નથી રહેતી, રાઈટ? અને આપણને એ વસ્તુની માટે આપણે પોતાની જાતને પૂછવું પડે કે કેટલું અનનેસેસરી મેં મારા બુદ્ધિની અંદર એ માન્યતાઓમાં હું જીવું છું કે આના વગર મને ન ચાલે, મારે બોલ્યા વગર ચાલે જ નહીં, મને બોલવા તો જોઈએ જ, મને કંઈક તો બોલવા જોઈએ. એને કહેવાય ભૂખ. એટલે બોલવાની ભૂખ ન મટી જાય ને ત્યાં સુધી યોગી ના થવાય, ભૂખ ના હોવી જોઈએ. અને પછી એ ભૂખ પર, અરે ભૂખ ખબર ક્યારે ન આવે, એ ભૂખ ક્યારે ન લાગે, જયારે એને કીધું ને ઓલા શું કહેવાય, બુદ્ધનું મેં એક્ઝામ્પલ તમને આપ્યું ને, જયારે આત્મા એકદમ તૃપ્ત હોય ને, ઘણા લોકોને ખબર છે એમ કે ને કે આ બહુ સરસ રોટલી શાક છે, આ લો ખાઈ લો, ના ના મને ભૂખ નથી, બહુ સરસ ગુલાબજાંબુ છે, તો ભૂખ ઉગડી જાય, રાઈટ? એટલે ઘણા લોકોની ભૂખ પણ સિલેક્ટિવ હોય, કરેક્ટ? એટલે મારે કોઈ બી હિસાબે જો મારી દઢતા હોય તો મારે નથી બોલવું, તો મારે નથી જ બોલવું, મારે સિલેક્ટિવ છે, ચલો મને આ વ્યક્તિ સાથે બોલવું ગમે છે અને આની સાથે નથી બોલવું પડે, નો, દેન ઇટ્સ નો ઇઝ નો, આઈ શુડન્ટ બી સિલેક્ટિવ. આ તો મારી દીકરી છે, મારે તો દીકરી સાથે વાત કરવી જ પડે, રોજ કર્યા વગર ચાલે જ નહીં, યુ નો ઇટ્સ. એટલે મેં તમને નહીં કીધું કે જ્યારે હું અમેરિકા આવી, જોકે હું તો ઘણા વર્ષોથી નથી રહેતી મારા ફેમિલી સાથે, પણ હું અમેરિકા આવી ત્યારે મારી મોમ લાઈક મને મૂકવા આવી, એરપોર્ટ પર મૂકવા આવી, તો મમ્મી કીધું મમ્મી બાય બાય ટાટા ટાટા, યુ નો કાઈન્ડ ઓફ. મારી મમ્મી કે ઘરે જઈને કે આ છોકરીને તો જો કંઈ લેવા દેવા જ નથી, રડતી એ નથી ને કાંઈ નહીં, દુઃખે નથી ને કાંઈ નથી, હું શું કરું બેઠી બેઠી દુઃખ કરું. તો મારી મોમ શી સર, ઓલીને દુઃખ નથી તો મારે દુઃખ કરવાની શું જરૂર છે, રાઈટ? તો આપણી સ્ટેજથી સામેવાળા દુઃખ કરવાનું બંધ કરી દે, આપણી સ્ટેજ એવી રાખવાની કે સામેવાળાને આપણી સ્થિતિ જોઈને ખુશી થાય, એને રોવાનું ના
મન થાય, રાઈટ? શી ઇઝ હેપી. માય મોમ સેડ, ઓ ઈ ખુશ છે તો મારે શું ખુશ ઓલી દુઃખી થવાની જરૂર છે? તો મારી સ્થિતિથી એની તો એને તો દુઃખમાં નહીં લાવે ને, એટલે એ આત્માને તો આપણે દુઃખી નહીં કરીને, એના અંદરના નેગેટિવ સંકલ્પ તો જતા રહે ને. અને હું આવ્યા પછી બસ ફોન ઉપાડું, અઠવાડિયામાં મમ્મીને મેં કીધું હતું કે મમ્મી હું એક વખત ફોન કરું, ભાઈ મમ્મી ગુજરી ગઈ ત્યાં સુધીનો મારો રેકોર્ડ છે, અઠવાડિયામાં એક ફોન કરવાનો એટલે કરવાનો, પછી રોજ નહીં કરવાનો, ઓવર ઇટિંગ નહીં આપવાનું, પણ કરવાનો એક વાર એટલે કરવાનો. એટલે સંબંધો સાચવવાના, બોલવાનું, ફોન કરવાનો, પણ ઓવર કરવાની જરૂર નથી, કોઈ બી સંબંધ કેમ ન હોય. કારણ કે ઈ જો બુદ્ધિ એમાં જ જશે તો મારી તપસ્યા ક્યારે કરીશ? બંધ કર્યું છે મેં. હા બોલો. એટલે દેટ્સ એવરીબડીઝ રિલેશનશીપ ઇઝ ધેર ઓન ચોઇસીસ, બટ આઈ એમ જસ્ટ ગિવિંગ યુ એક્ઝામ્પલ, દેટ્સ વોટ હેલ્પ મી, બીકોઝ આઈ એમ લાઈક આઈ ડોન્ટ નો, બટ દેટ્સ હાઉ ઇટ ઇઝ. મારી મમ્મી પછી મને અહીંયા મળવા આવી ઇન્ડિયાથી, અને એ વખતે મેં બહુ જ મોટું પ્રોજેક્ટનું, આઈ વોઝ અ પ્રોગ્રામ મેનેજર, કે અમે લોકો 12 જ્યોતિર્લિંગ ઇન્ડિયાથી 12 જ્યોતિર્લિંગ લાવ્યા હતા, અને બધું બહુ જ મોટું પેરેફેનેલિયા કરેલું, ઇટ વોઝ હ્યુજ. અને એ વખતે એક મંદિરની અંદર સનીવેલના ટેમ્પલમાં, બહુ જ ફાઇન ટેમ્પલ છે અહીંયા, તો અમે લોકોએ પ્રદર્શની રાખી હતી, મારી મમ્મી ત્યારે જ આવેલી, અને એ મંદિરને બધું કોર્ડિનેશન મેં પહેલેથી કરેલું. એન્ડ શી કેમ, એ આવી હતી 10 કે 15 દિવસ માટે, એમાંથી 8 દિવસ હું ત્યાં મંદિરમાં બેઠી હતી. એન્ડ શી કેમ ઓલ ધ વે ટુ સી મી હિયર, એન્ડ શી વોઝ સેઇંગ લાઈક, વોટ્સ ધીસ, યુ આર નોટ ગિવિંગ ટાઈમ ટુ મી. અને ત્યારે હેમાબેન અને એલિઝાબેથબેન મારી મમ્મીને ફરાવતા હતા, અને હું ત્યાં મંદિરમાં બેઠી હતી, હું મંદિરમાં લોકોની સેવા કરતી હતી, અને એલિઝાબેથ અને હેમાબેન મારી મમ્મીની સેવા કરતા હતા. બટ આઈ વોઝ ઓકે એન્ડ શી વોઝ ઓકે બીકોઝ શી નોઝ ધીસ ઇઝ વોટ શી ચોઝ, રાઈટ? એટલે સંબંધ સાચવવાના, પણ એની અંદર એટલી બધી, કારણ કે મૌનની અંદર એટલી બધી તાકાત છે. એક બહુ જ ફાઇન સ્ટોરી છે કે એક છે ને, એક ટાઇકન્ડોનો એક ગુરુ હતો, હવે એને છે ને, એ ફેક ગુરુ હતો અને એને કંઈ આવડતું નહોતું, પણ એને પ્રસિદ્ધ થવાનો શોખ હતો. તો એને બે અનુયાયીઓ ભેગા કર્યા, ઓલા ઝેનના બે અનુયાયીઓ ભેગા કર્યા, અને પોતાને કંઈ આવડે નહીં, પોતાને કંઈ બોલવા ના આવડે, એટલે એ મૌનમાં રહેવાનું ચાલુ કરી દીધું. એટલે એ મૌનમાં રહેતો હતો, એટલે અને કોઈ બી આવે ને, કોઈ બી એની પાસે ક્વેશ્ચન લઈને આવે, એને બધા સંત, કારણ કે ચૂપ જ રહે, બોલે જ નહીં, એટલે બહુ ફેમસ થયો કે આ મૌની બાબા છે, અને બહુ ફેમસ થઈ ગયો, અને ચૂપ જ રહે. અને જયારે એના કોઈ અનુયાયી આવે કે કોઈ જિજ્ઞાસુ આવે, તો ઓલા બે જે એના ડિસાઇપલ્સ હતા, એ લોકોને કે તમે લોકો જવાબ આપો. તો એક વખત જે છે એમાં, એક વખત શું થયું કે એના ડિસાઇપલ બહાર જતા રહ્યા હતા, અને એક જિજ્ઞાસુ આવ્યો, અને ઓલો એકલો, અને હવે ઓલો તો સવાલ પૂછ્યો, તો એ કે આપ, મેં તો તમારી બહુ સિદ્ધિ સાંભળી છે, તમે તો બહુ જ જ્ઞાની છો, તો મને મારા સવાલના જવાબ આપો, રાઈટ? તો પહેલા એને કીધું કે ધર્મ શું છે. હવે ઓલાને તો કઈ ખબર નહીં, તો ઓલો પોતાના જિજ્ઞાસુને એટલે એના ભવા ચડી ગયા, તો યામમ કરવા લાગ્યો, ઉપર નીચે. તો ઓલો તો બહુ ખુશ થઈ ગયો. પછી ઓલાએ પૂછ્યું કે સત્ય શું છે, તો સત્ય શું છે, તો ઓલો જોવા લાગ્યો કે આ લોકો આવ્યા કે નહીં, તો આમ આગળ પાછળ જોવા લાગ્યો. તો ઓલો ઓર ખુશ થઈ ગયો, ઓર એને મજા આવી ગઈ. પછી એને કીધું ભગવાન શું છે, કે ઓ માય ગોડ, આંખો બંધ કરીને બેસી ગયો, હવે હું આને શું જવાબ આપું. તો એકદમ આંખો બંધ કરીને આમ બેસી ગયો, એટલે ઓલા આંખો બંધ કરી દીધી. તો ઓલો ઓર ખુશ થઈ ગયો, વાહ 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 વાહ.
પછી એને કીધું કે તમે આટલું બધી તપસ્યા કરી તો તમને શું પ્રાપ્તિ થઈ? તો ઓલો કે હવે તો હું હારી ગયો, કારણ કે હવે તો લાઈક ઓલો ગેમ ફિનિશ, લાઈક યુ નો નાઉ આઈ હેવ ટુ ટેલ હિમ. તો ઓલાએ આમ હાથ આમ કરી દીધા. તો ઓલો તો એટલો ખુશ થઈ ગયો, એટલો ખુશ થઈ ગયો કે ડાન્સ કરવા લાગ્યો કે હા હા મને તો કેટલું જ્ઞાન મળી ગયું, કારણ એમ કરીને તો ખુશ થઈને જ ખુશ થઈને કે થેન્ક યુ કરીને ચાલ્યો આગળ. તો એ ગયો હતો એના વાળા પછી નીકળતો હતો તો એના કોને જાપે મળ્યા એના બે ડિસાઇપલ. તો કે તમારા ગુરુ તો ખરેખર માની ગયો, બહુ જ એકદમ જ્ઞાની છે. હા તો કે અચ્છા, તો કે મેં એમને બધા સવાલ પૂછ્યા અને બધા સવાલના જવાબ આપ્યા. તો કે એના સવાલના જવાબ આપ્યા ઓલા છોકરા ઓલા તો ડિસાઇપલ તો એકદમ સરપ્રાઈઝ છે. તો કે હા મને જવાબ જવાબ આવ્યો. તો કે અચ્છા તેને શું પૂછ્યું? તો કે મેં પહેલા પૂછ્યું કે ધર્મ શું છે. તો કે એને શું જવાબ આપ્યો? તો એને કીધું ધર્મ ઊંચો નથી કે નીચો નથી, સમાન છે. ધર્મમાં કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી. અચ્છા પછી કે બીજો શું સવાલ પૂછો? બીજો શું સવાલ હતો? બીજો સવાલ શું હતો? સત્ય શું છે? હા એને આમ જોયું, સત્ય અહીંયા નથી ત્યાં નથી કશે જ નથી, બધી જ સર્વત્ર સત્ય છે. પછી એને કીધું ત્રીજો શું કે ભગવાન કોણ છે? તો એને આંખો બંધ કરી દીધી. એટલે કે એનો અર્થ શું થયો? કે ભગવાનને આંખોથી જોઈ શકાય એવું નથી, ભગવાનને આ ફિઝિકલ આંખોથી જોઈ શકાય એવું નથી. અને એને પછી ચોથો સવાલ શું કર્યો કે તમને શું પ્રાપ્તિ થઈ? કે મેં મારું આખું જીવન જ ભગવાનને આપી દીધું છે. રાઈટ? એટલે ઓલો તો મૌન જ રહ્યો ને, અને જ્ઞાન એને તો નહીં આપ્યું ને. અને કોઈ બી વ્યક્તિ કઈ પણ કે છે, આપણે વાસ્તવમાં જ્ઞાન લઈએ છે શું? આવે છે ક્યાંથી? અહીંયાથી. જે માણસ જે કહીને ગયું ને જીવનમાં, તમને પાછલા જિંદગીમાં જેને જે કીધું ને, એને એને મેં ખોટું લીધું, એને મેં નેગેટિવ લીધું અને મેં મારી જાતને નેગેટિવ કીધું, અને મેં જે નેગેટિવ કીધું એ મારા કાને સાંભળ્યું, અને મેં એને જેટલું રિપીટ કર્યું એટલી હું મારા મનની શાંતિથી દૂર થઈ ગઈ. અને લોકો શું કહે છે કે મનની શાંતિ, તો બાબા બ્રહ્મા બાબાની પાસે એક સંત મહારાજ આવેલા, તો સંત મહારાજ આવેલા તો બ્રહ્મા બાબાને કે બ્રહ્મા બાબાએ કીધું કે ઓલા સંત આવ્યા, એટલે કોઈએ કીધું કે બાબા સંત મહારાજ આવે તો કે ઉસકો ક્યાં ચાહીએ? તો કે ઉસકો મન કી શાંતિ ચાહીએ. ઉસકો બોલો યહાં પે મન કી શાંતિ નહીં મિલતી હૈ, મન કી શાંતિ યહાં નહીં મિલતી હૈ. શી વોઝ રાઈટ, રાઈટ? કે કોઈ કોઈને મનની શાંતિ આપી જ ના શકે, એની માટે આપણે આપણા મનને શાંત કરવાનું કેવી રીતે એની વિધિ શીખવી પડે. મનની શાંતિ મળતી નથી કારણ કે કોઈ દુકાનમાં નથી, એટલે વેચાતી તો મળતી જ નથી, એટલે કોઈ તમને મનની શાંતિ આપી જ નહીં શકે. એટલે બાબા હંમેશા કે મનની શાંતિ યહાં પે મન કી શાંતિ નહીં મિલતી હૈ, મન શાંત સ્વરૂપ બનતા હૈ બાબા કી યાદ સે, પરમાત્મા કી શાંતિ સે. મેં કોણ? શાંત સ્વરૂપ આત્મા. મેરા કોણ? શાંતિ કા સાગર, તો શાંતિ. રાઈટ? મેં કોણ? એમ્પ્લોયી. મેરા કોણ? મેરા બોસ. મેરા બોસ પથેટિક હૈ, મન કી અશાંતિ. રાઈટ? જો મેને અપને આપકો માના, જિસકો મેને અપના માના, વો મુજે દેતા હૈ ઓર વો લેતા હૈ ઓર મેં લેતી હું, ટ્રાન્ઝેક્શન એસે હોતા હૈ. યુ નો યે સબ બહોત ગહેરી બાતે હૈ, બહુ ગહેરી વાત છે. હવે મનની જ્યારે શાંતિ આપણે પ્રેક્ટિસ કરવી હોય છે, મેં તમને પહેલા પણ કીધું કે હું જ્યારે વિચાર હું દાંત ઘસું છું શું વિચારું છું,
ચાલું છું શું વિચારું છું, કાર ચલાવું છું શું વિચારું છું, કેવું વિચારું છું, કોની માટે વિચારું છું, કેવા સંકલ્પો કરું છું, જમવાનું બનાવું છું કેવા વિચાર કરું છું, પોશાક પહેરું છું કેવા વિચાર કરું છું, બાથરૂમમાં જાઉં છું કેવા વિચાર કરું છું. નાનામાં નાની વસ્તુમાં પોતાની જાતને જો કેચ કરશું તો મન પોતાની મળે. ઇટ ઇન ઇંગ્લિશ દેર ઇઝ અ વેરી ગુડ વર્બ, આઈ થિંક સો, મેં કોર્સમાં પણ જણાવ્યું છે, સોરી, અંડર એની ઓબ્ઝર્વેશન ધ પાવર ડિમિનિશિસ. કોઈ બી વસ્તુને તમે જો બહુ ગહેરાઈથી એને ઓબ્ઝર્વ કરશો ને તો એ શીતલ થઈ જશે, એ ઓટોમેટિક શાંત થઈ જશે. અંડર ઓબ્ઝર્વેશન કોઈ પાવર ટકતું જ નથી. એટલે પોતાના મનના ઉપર, આત્મા ઉપર જેટલું ઓબ્ઝર્વેશન વધારે હશે ને, આત્મા ઓટોમેટિકલી શાંતની મૌનની સ્થિતિમાં જતી રહેશે. અને મૌન કોઈ વસ્તુ નથી, મૌન કોઈ શાંતિ કોઈ વસ્તુ નથી, મૌન કોઈ કામ કરવાની વસ્તુ નથી કે આપણે મૌન કરીએ, મૌન કરવાની વસ્તુ નથી, સ્વરૂપ બનવાની વસ્તુ છે. રાઈટ, આપણે સ્વરૂપ બની જવાનું છે. કે આપણે જ્યારે આમ બાજુમાં ઉભા હોઈએ ને તો આપણું મૌન વાઇબ્રેટ થવું જોઈએ. આપણે ઉભા હોઈએ ને તો સામેવાળું માણસ જે બોલતું હોય ને એ ચૂપ થઈ જવું જોઈએ એને. અને ચૂપ એટલે કમ્ફર્ટેબલ, એને એવું લાગવું જોઈએ કે આઈ હેવ ટુ રિસ્પેક્ટ ધીસ પર્સન્સ એનર્જી. દેટ કાઇન્ડ ઓફ એનર્જી વી હેવ ટુ રેડિએટ, રાઈટ. એટલી જ્યારે હું આ પ્રેક્ટિસ કરતી હતી ને ત્યારે મને એ અનુભવ થતો હતો કે જ્યારે હું, મને ખબર છે હું જોબ પર જતી ને હું હાર્ડલી જ જરૂર હોય એટલું જ બોલતી, અનનેસેસરી હું વાત જ નહીં કરતી. હું જ્યારે ટ્રેન સ્ટેશન પર આવું, બોમ્બેમાં હતી એટલે મારે તો રોજ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું, જેવી ટ્રેન સ્ટેશન પર હોઉં ને હું એકલી ઊભી હોઉં ને તો બધા એવી રીતે જોતા હોય કે જાણે કે કોઈ હું દુનિયાની કોઈ દૂસરી બીજા દુનિયાની જગ્યાની કોઈ વ્યક્તિ આવી હોય, બધા મારે જ જોતા હોય. હું મને શું કામ જોયે, હું કોઈની સાથે વાત ના કરું, હું કાંઈ નહીં, હું ચૂપચાપ ઊભી હોઉં, પણ બધા મને એવી રીતે જોતા જોઈએ જાણે કે હું કોઈ શોપીસ ઊભું હોઉં. એવી રીતે લોકો મને ઓબ્ઝર્વ કરતા હતા. ઇવન હું કોરિડોરમાં આપી બી ચાલતી હોઉં ને જોબના, તો પીપલ જસ્ટ યુઝ ટુ લુક એટ મી. એનો દાદી પણ એવી રીતે ચાલતા હોય તો આખું આખું એરપોર્ટ દાદીને જોયા રાખે, બીકોઝ યોર વાઇબ્રેશન ઇટ જસ્ટ સો પાવરફુલ. મૌનના વાઇબ્રેશન ઇટ્સ વેરી પાવરફુલ. બીજી વસ્તુ, તમને ભવિષ્યમાં શું થવાનું છે, કોઈ વ્યક્તિના મનમાં શું ચાલે છે તમને ઇઝીલી દેખાશે, દેખાશે. યુ કેન લિટરલી સી એઝ અ મૂવી. આ હું તમને કહું છું એક્સપેરિમેન્ટ કરવામાં, જેને સિરિયસલી એક્સપેરિમેન્ટ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ હોય ને એની વાત છે. વેરી સિરિયસ થિંગ્સ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. તમને લિટરલી સામેવાળો શું વિચારે છે ને તમને એમ દેખાશે કે જાણે કે કોઈ આમ આમ લખેલું હોય, પિક્ચર હોય, એવી રીતે દેખાશે. તમે મનના એક્સપેરિમેન્ટ કરી, એન્ડ આઈ એમ ટેલિંગ યુ વિથ માય એક્સપિરિયન્સ, આઈ એમ નોટ ટેલિંગ યુ કે મેં સાંભળ્યું છે, મેં જોયું છે, મેં અનુભવ્યું છે, મેં કરેલું છે. You know what's going on. અને તમને એટલે આઈ ટોલ્ડ યુ બિફોર પણ મેં ક્લાસમાં કીધું છે, કોઈની તાકાત નથી કે તમને ઉલ્લું બનાવીને જાય, કે તમને કોઈ ફૂલ કરીને જાય, કે તમને કોઈ હર્ટ કરીને જાય. યુ એક્ઝેક્ટલી નો વોટ્સ યોર નેક્સ્ટ સ્ટેપ, વોટ્સ યોર નેક્સ્ટ સ્ટેપ, વોટ્સ યોર નેક્સ્ટ સ્ટેપ. એટલે જો આવવાની હશે ને કોઈ બી વસ્તુ જે તમારા આપણા જીવન માટે ઇટ્સ નોટ ગુડ ફોર મી, I will get the signal and then I will move my way out. And I exactly, મને એ પણ દેખાશે કે આ રસ્તે નથી જવાનું, આ રસ્તે જવાનું છે. અને બાબાએ કીધું છે કે જ્યારે વિનાશનો સમય આવશે, પરિવર્તનનો સમય આવશે ને, ત્યારે આ શક્તિની જરૂર છે. પછી સેલફોન ઉપર તો આવશે નહીં, વિનાશનો ટાઈમ થઈ ગયો, સિગ્નલ તો સેલફોન પર આવશે નહીં. આ સિગ્નલ પાવરફુલ હોવું જોઈએ. અને આ સિગ્નલ પાવરફુલ ક્યારે થાય, જ્યારે ક્લેરિટી આવી જાય, રાઈટ. અને એની અંદર બહુ શક્તિ જાય. એટલે કોઈ બી ઇન્વેન્શન થયા છે ને બધા સાયલેન્સમાં જ થયા છે. દુનિયાની કોઈ બી નવી વસ્તુ ઘડાઈ છે બધી સાયલેન્સમાં જ થઈ છે. તમે કોઈ બી સીઈઓના કંપનીના કોઈ બી સીઈઓના તમે રૂમમાં એન્ટર કરો ને તો યુ ફીલ દેટ સાયલેન્સ.
કોઈ બી મોનેસ્ટ્રીમાં જાઓ, એવું નથી કે તમે બ્રહ્માકુમારીના સેન્ટર પર જ જાઓ, તમે કોઈ બી મોનેસ્ટ્રીમાં જાઓ, કોઈ ચર્ચમાં જાઓ. અમારે અહીંયા એક બહુ જ ફાઇન ચર્ચ છે, ઓકલેન્ડમાં ચર્ચ છે. એ ચર્ચ ની અંદર અમે લોકો લાસ્ટ ઓલામાં ગયા હતા, ક્રિસમસમાં ગયા હતા. હું પહેલી વખત જ ગઈ હતી, પણ હું જેવી અંદર બેસી ગઈ ને, ઇટ વોઝ લાઈક સો પાવરફુલ સાયલન્સ. ઇટ ફીલ્સ લાઈક કોઈક મેગ્નેટ તમારા બોડીને ખેંચે છે. યુ ફીલ સો પાવરફુલ, ઇટ સો પાવરફુલ. તો એ ક્યાંથી આવ્યા? તમે હમણાં બાબાના રૂમમાં બી જાઓ તો બાબાના કમરામાં વાતો ન કરે, તો બાબાના રૂમમાં વાતો ન કરે તો યુ ફીલ દેટ વાઇબ્રેશન. ઇવન તમારા ઘરમાં જો એ લક્ઝરી હોય તમને, તમે મેડિટેશનનો રૂમ બનાવ્યો હોય, એબ્સોલ્યુટલી ત્યાં વાત કરવાની બંધ કરાવી દો. યુ નો બડી ટોક્સ ત્યાં. જો તમારામાં એટલી બધી લક્ઝરી હોય, તો મારી પાસે લક્ઝરી નથી, પણ જો તમારી પાસે લક્ઝરી હોય અને તમે એ કરી શકો, સો દેન દેટ્સ પાવરફુલ. બટ સ્ટીલ આજે રૂમમાં હું આટલા 6 મહિનાથી ક્લાસીસ કરાવું છું, યોગ તપસ્યા, ધીસ રૂમ હેઝ અ વાઇબ્રેશન. You know, you feel that. As soon as you enter, you feel that. So, e bada radiate kyanthi thai? Mara body maathi thai, right? And e body maathi kyanthi thai? Practice karine thai. So, that's how powerful mon is. And baba to tapasya ma besadta ta, karavta ta, dadiyo ne karavi chhe. Ame evo samay nathi royo ke aapne dadiyo karave, ke beno karave. તો આપણે પછી પોતાનો પુરુષાર્થ કરવો પડે. ઠીક છે. ઓમ શાંતિ. તમારા સવાલ હોય તો મને કહો, ને તો હું મેડિટેશન કરો. ઓમ શાંતિ બેન. પહેલી સ્લાઇડ કરશો એકવાર. કઈ સ્લાઇડ? વેરી ફર્સ્ટ. હા, આનાથી આગળ. યસ. હા હા, I got it. So now what is implementation? Okay, then Om Shanti. Om Shanti. ઓકે બેન, મારે પૂછ્યું હતું કે તમે કીધું કે તમે શરૂઆતમાં 3-4 કલાક સુધી તમે તપસ્યામાં બેસતા, મૌનમાં બેસતા, તો કઈ સંકલ્પ ચાલે કે આમ જ બાબાને જ યાદ કરો કે કઈ બી છે? ના, હું તો, તમે માનશો નહીં, લાઈક આઈ એમ ટેલિંગ યુ ઓનેસ્ટલી, હું તો બસ મારું કામ વિમ પતાવી અને પછી બસ હું આકાશ રાખતી. I just used to talk to Baba, like, yeah, you can you have conversation, but તમારા conversation should be for yourself growth, for yourself understanding. એટલે એવું ક્યારે નથી થયું કે હું યોગમાં બેઠી હોઉં ને હું બ્લેન્ક જાઉં. ઇટ્સ નોટ, આપણે કોઈ બ્લેન્ક નથી થઈ જવાનું, એવું નથી. મૌન એટલે એવું, મૌન નો અર્થ એવું નથી ચૂપ રહેવું. મૌન રહેવું અને ચૂપ રહેવું અલગ વસ્તુ છે. કોઈની સાથે ઝઘડો થયો અને એ મૌન મારે કે ચૂપ રહે, અંદર અંદર ઓલું કરતા હોય, ના એ ના બી અંદર અંદર બી ના બોલતા હોય, પણ તમે કોઈનો ઝઘડો થયો અને બે જણા ન બોલતા હોય તો ગામ આખાને ખબર પડી જાય કે આ બંનેનું કઈ થયું છે. એ મૌન છે ને, પણ એ મૌન નથી, કારણ કે એ નેગેટિવ એનર્જી રેડિયેટ કરે છે કે આ લોકોનું બનેનું કઈ થયું છે, એવું આખા દુનિયાને વગર કીધે ખબર પડે. પણ એ જ જો આપણે બાબાની યાદમાં તમે મૌન રહો ને, તો કોઈ તમને એમ નહીં કે આને કઈ થયું છે. તો તમારા ચહેરાની અંદર જે રોનક આવશે ને, એમાં આત્માને એમ થશે કે ના ભલે લીવ હર એમ અલોન, લીવ ધેમ અલોન, એવું લાગે કે એમને એમની સ્થિતિમાં રહેવા દો. દે આર હેપી બીકોઝ યુ ફીલ દેટ હેપીનેસ, રાઈટ? તો અંદરની જે હેપીનેસ હોય, જે જોય હોય, તમે લોકોની સામે સ્માઈલ બી કરો ને, દે ડોન્ટ વોન્ટ યુ ટુ ટોક ટુ ધેમ. તમે એની સાથે વાત બી નહીં કરો ચાલશે, પણ તમારી જે રૂહાનિયત અને જે તમારો સ્નેહ હશે ને, એટલો બધો મૌનનો રેડિયેટ થશે કે આત્માને એમ લાગશે કે ઓ યુ નો આઈ એમ સો હેપી, આઈ એમ સો લકી, યુ નો ઇવન શી લુક એટ મી, યુ નો.
So even that makes them feel more comfortable and relaxing. એટલે આપણા મનથી જો સામેવાળા વ્યક્તિને કમ્ફર્ટેબલ લાગવું જોઈએ, એવું ના લાગવું જોઈએ કે આપણે અતડાઈ કરીએ છીએ. યુ નો વોટ આઈ મીન? અને એ લાગે જ નહીં. જો તમારા સંકલ્પો પ્યોર હોય તો તમે એ વ્યક્તિને લાગવાનું, કારણ કે ફિક્સિંગ અંદર કર્યું હોય ને તો બહારનો તો પ્રશ્ન જ નથી. ઇટ્સ ફિક્સ. પીપલ નો વોટ યુ આર બીકોઝ યુ રેડિએટ વોટ યુ આર. એટલે તમે ભલે, અને હું તો મેં તમને પહેલા બી મારા ખાતે ક્લાસમાં કીધું છે કે હું 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી બોલતી નહીં. જેમ હું કહું છું ને કે જોબમાં જાઉં તો ટ્રેનમાં બિલકુલ કોઈની સાથે વાતો ચીતો કરો ને ગપ્પા મારું કે એવું કશું જ નહીં. મુરલી વાંચતી હતી. પછી લાઈક એ વખતે તો ઓલું શું કહેવાયું, નાનું ટેપ આવતું હોય ને કાનમાં ઓલું નાખે ને, એ બી મારી પાસે તો ઘણા વર્ષો પછી આવ્યું. પણ પછી આ બધી બુકો વાંચેલી છે, મેં બુક્સ વાંચેલી છે. હું એક વખત બુકો બોલી હતી, મારા ભાઈ મને એટલું બધું કરેક્ટ કર્યું, વોટ ઇઝ બુકો? બુક્સ એન્સર રાખ્યા. ટીપીકલ ગુજરાતી બુકો એન્સર, સોરી, બુક્સ. હા, તો એ બુક્સ વાંચતી હતી. એટલે એવી રીતે કરીને તમે કઈ બી કરો, મૌનમાં રહો, પણ તમે બુક્સ તો વાંચી શકો, રાઈટ? બાબાની બુક્સ વાંચો, વાંચન કરો. વાંચન હેલ્પ્સ યુ બી ઇન મૌન. તમે વાંચન કરો ને, સાંભળો અને વિડીયો જુઓ એના કરતા વાંચન કરો ને, એ તમને બહુ શક્તિ આપશે. એ મારો પોતાનો અનુભવ છે, હું કહું છું એમ કે તમે વાંચો તો તમને શક્તિ આવશે. અને તમે જે અનુભવ કર્યો એ તમે લખો, જર્નલ કરો તો બી દેટ ઓલ્સો ગુડ. એટલે જે બી કરો મૌનમાં કરો, પણ તમારું ચિંતન પછી પોતાના આત્મિક ઓલા માટે રહો. અને એવું નથી કે તમે બીજા સાથે સંબંધ ના રાખો, યુ નો, બટ ઓવર એક્સપેક્ટેશન નહીં બનાવો. નેક્સ્ટ ટાઈમ જે છે, હું સેશન, મારો વિચાર છે કે તમારે કેવી રીતે બાઉન્ડ્રીઝને સેટ કરવાની. કારણ કે આપણે શું છે, આપણે ભાઈ કોઈ બાઉન્ડ્રીઝ જ નથી. કોઈ બી આવી જાય, જાય છે, હોતા હૈ, ચલતા હૈ, યુ નો, એવી ટાઈપની લાઈફ લેવાની આદત થઈ ગઈ છે ને. ચલતા હૈ, હોતા હૈ, ચાલે, આ તો એવું જ હોય હે ને. અને પછી આપણને કોઈ ચલાવે પછી, રાઈટ? એટલે આપણે પછી, યુ નો, પીપલ વોક ઓવર યુ એન્ડ દેન યુ સે આઈ કાન ડુ નથિંગ. એ તો હેલ્પલેસનેસની તો સ્થિતિમાં જીવન ના જીવાય ને એમ. તમે રિસ્પેક્ટ આપો, રિસ્પેક્ટ લો, રિસ્પેક્ટ આપો, ધેટ્સ ડિફરન્ટ સ્ટોરી. અને હેલ્પલેસ થઈ જવું, એ કમજોરી, રાઈટ? હેલ્પલેસ. થેન્ક યુ બેન. જ્યારે મેડિટેશનમાં અમૃત વેલા કે એમને એમ કોઈ કામ ના હોય ને એમને બેઠા હોઈએ તો ઇટ ઇઝ ઓકે કે મનમાં આપણે બાબા સાથે વાત કરીએ કે, રાઈટ? ઓકે. બીકોઝ મને ક્યારેકથી એવું ગ્રેપ થયું કે લાઈક 1 અવર સુધી મેડિટેશનમાં હોઈએ આપણે, ધ્યાન કરીને બેઠા હોય તો બધી વખતે થ્રુઆઉટ ધ 60 મિનિટ્સ મનમાં ડાયલોગ નહીં કર્યા કરવાના. મનમાં કયા ડાયલોગ નહીં કરવાના? That is... I know. Yeah, no, no. But the Sara is like... how Tamil meditation karao sho ne evi rite. No, no, that's internally. That's okay. But then, you know, like, then you advance practice ni andar dheere 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 e pan ochu karte javan. Dheere dheere... ochu kariye, so that means ke nothing is going in. Yeah, but it won't stay for a long time. But you have to see whether you are comfortable with that, you know. એટલે લાઈક નાનામાં નાની વસ્તુ પછી એમાં શું થશે ખબર છે? આ જે તમે પ્રેક્ટિસ કરશો ને, આ એક્સપેરિમેન્ટ કરશો ને, એનાથી તમે શું થશે ખબર, તમારી બુદ્ધિ ધીરે ધીરે બહુ જ રિફાઈન થશે. એ રિફાઈનનેસ આપણને ફીલ કરવા માટે, સો યુ ફીલ દેટ, ઓ, આઈ એમ અંડર કંટ્રોલ. ઇટ્સ નોટ લાઈક પછી. એટલે દાદી જાનકી પણ હવે આપણે બહારનું નથી, પણ દાદી જાનકી કઈ બહારનું ખાય તો કઈ એમને કોઈ ઓલું ઇન્ફ્લુઅન્સ આવી જાય એવું નહોતું. બટ રિફાઈનેસ, ફોર રિફાઈનેસ યુ નીડ ટુ હેવ ઓલ ધીસ રિસ્ટ્રિક્શન્સ ઇનિશિયલી. વન્સ યુ આર અંડર કંટ્રોલ, પછી દેન યુ ગો ઇન ઓટો મોડ, દેન યુ ડોન્ટ હેવ ટુ વર્ક. સો ઇટ શુડ ગો ઇન ઓટો મોડ એઝ મચ કે દેન યુ જસ્ટ હેવ ટુ શાર્પન. યુ નો, એક વખત અણી કાઢી લીધી પછી આપણે ફક્ત શાર્પ જ કરતા ને, ઘણી વખત ખબર છે આપણે ઓલા પર નાખી અણીને ફક્ત આમાં શાર્પ જ કરતા હોઈએ.
આપણે મમ્મી કરી આપતા હતા ને આઈ રીમેમ્બર તમે ક્લાસ ઇનિશિયલ ક્લાસ વખતે પ્રેક્ટિસ માટે કહ્યું હતું કે લાઈક વેન યુ ડુ ડેઈલી ચોર્સ તો એમાં થિંક કરવાની જરૂર ના હોય તો યુ ટ્રાય ટુ ડુ લાઈક ફ્યુ સેકન્ડ્સ ટુ ફ્યુ મિનિટ્સ વિધાઉટ થિંકિંગ કે કપડાં ફોલ્ડ કરો કે ડિશ વોશિંગ એમ્પ્ટી કરો કે એવું બધું સો યુ ડોન્ટ હેવ ટુ થિંક ક્રિએટ અ બ્લેન્કનેસ ધેર હું પ્રેક્ટિકલી કઈ બધું આમ કર્યા રાખું ત્યારે વિચારે રાખું ઓ બાબા છે બાબા છે બાબા છે એવું નથી કરતી એમ યા લાઈક બ્લેન્કનેસ ક્રિએટ કરવાની યા મીન્સ ઇટ્સ લાઈક યુ શુડ ફીલ ફર્સ્ટ કે હું ખુશ છું એને સ્વરૂપ સ્વરૂપમાં ખુશી લાગવી જોઈએ કોઈ વસ્તુમાં ભારીપણ ન ફીલ થવું જોઈએ અને લોકોની સાથે જ્યારે તમે આવતા હોય કે સંબંધમાં આવતા હોય તો એ લોકોને પણ એવું ફીલ થયું કે આ લોકોની સાથે રહેવાથી આઈ ફીલ મોર પોઝિટિવ માય વાઇબ્રેશન ઇઝ મોર પોઝિટિવ અપલિફ્ટિંગ સો દેટ્સ વેન યુ ફીલ દેટ યુ આર સ્વરૂપ યુ આર નોટ ટ્રાઇંગ યુ આર નોટ બીઈંગ યુ આર નોટ ટ્રાઇંગ ટુ બી ઓર પ્લીઝ ઓર સમથિંગ લાઈક યુ નો યુ આર ધ બીઈંગ રાઈટ આપણે આપણા સંકલ્પને બ્લોક કરી શકીએ ને ટ્રાફિક જેમ બ્લોક થઈ જતી હોય એ બ્લોક કરી દેશો તો એ જેવું બ્લોક ખુલી જશે ને તો આવી જશે પણ એને વાળી દેશો ને એક વખત એને એક દિશા દેખાડી દેશો ને વાળી દેશો ને તો ફરી વાર તમને નહીં આવે ભાઈ તમારી કારણ કે બ્લોક કરવા માટે પકડી રાખવું પડે ને એને પકડવા માટે આપણે પણ બિઝી થઈ જઈએ ને એને વાળી દઈએ તો પછી બિઝી ના થઈ જાય ઓકે થેન્ક યુ ચાલો આપણે મેડિટેશન કરીએ હવે તમે એની અંદર છે ને જે હવેનું મેડિટેશન છે એની અંદર તમે આખો દિવસથી લઈને આજે સવારથી સપોઝ તમે લઈને તમે જે 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 કરો છો એની અંદર તમે મૌનને ક્યાં ક્યાં ફિટ કરી શકો તમે ઓબ્ઝર્વ કરો કે અહીંયા હું થોડીક ચૂપ રહી શકું અહીંયા હું જરાક ઓછું બોલી શકું આ જરાક હું અવોઈડ કરી શકું એટલે ક્યાં ક્યાં તમે કટ ડાઉન કરી શકો એટલે યુ નો ક્યાં ક્યાં બચાવી શકો છો પોતાની જાતને સો લેટ્સ ઓબ્ઝર્વ ધેટ કે હું ક્યાં બચાવું લાઈક યુ નો હવે એવી અવેરનેસ આવી ગઈ છે બોલી કાઢીએ ને તો તરત જ ખબર પડે છે કે આ અનનેસેસરી હતું રાઈટ હું જે સ્થિતિમાં છું એ સ્થિતિમાં સૌથી પહેલા તો હું પોતાની જાતને સ્વીકાર કરું છું હું જીવનને શ્રેષ્ઠ બનાવવાના પથ પર ચાલવા વાળી અંદરના જગતમાં નવા પ્રકાશમાં પોતાને જોઉં છું હું પ્રગતિના પથ પર છું અને ધીરે ધીરે એક પક્ષીના નજરથી પોતાની દિનચર્યાને હું જોઉં છું પોતાની દિનચર્યાને જુઓ પોતાના સંબંધમાં હું કેટલી આવી
મારા સંબંધમાં મેં મારી સાથે કયા શબ્દોનો ઉપયોગ કર્યો, શું હું મારી સાથે પ્રેમથી વાત કરું છું, મારી જાતને પ્રેમથી સમજાવું છું, આત્મામાં બળ ભરું છું, શક્તિ વધે એવા બોલ બોલું છું આત્મા સાથે, હું કોણ અને મારો સંબંધ મારી સાથે કેવો છે, હું મારી જાતને ખૂબ પ્રેમથી કહું છું, તું શાંત થઈ જા, આજુબાજુનું વાતાવરણ એની મેળે શાંત થઈ જશે, એકદમ શાંત. બધા જ સારા છે, બધા મને ખૂબ પ્રેમ કરે છે, બધા મારાથી રાજી છે, તો હવે ચાલ આપણે જઈએ બાબા પાસે, આપણે તો ફ્રી થઈ ગયા ભગવાનની સાથે વાત કરવા, બધું સેટ છે, બધા ઓકે છે, અને હું ફ્રી છું, હવે હું શાંતિથી શાંતિના સાગર બાબા પાસે આવીને બેસી ગઈ. જેમ બાળક આતુરતાથી નિહાળતો હોય, એમ હું પણ ખૂબ જ કુતૂહલતાથી બાબાને નિહાળું છું. હે, ખરેખર મને ભગવાન મળી ગયા સાચે? ભગવાન મને પ્રેમ કરે છે? અને ભગવાનની અમી દ્રષ્ટિ મારા ઉપર પડી, મારો ચમકતો ચહેરો,
આંખોમાં ચમક. લલાટ પર દિવ્યતા. બસ બેઠી જ રહું અહીંયા, જોયા રાખું ભગવાનને. બહુ મજા આવે. હવે મનના ઉનાળામાં જતા રહું. પવિત્ર બાળક સ્વરૂપ બની જાઓ. નિર્દોષ, પવિત્ર, ખુશ ખુશાલ. ચહેરા પર ખુશી, હોઠોની લાલી. વાહ મારું ભાગ્ય, વાહ મારું જીવન. ગહેરા મૌનમાં જતા રહો. શાંતિ.